सर्वस्य चाहं हृदि सन्निविष्टो मत्तस्मृतिर्ज्ञानमपोहनञ्च वेदश्च सर्वैरहमेव वेद्यो वेदविदेव चाहं भवसंभवभीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपःक्रियाफलं सहजानन्दगुरुं भजे सदा सहजानन्दगुरुं भजे सदा विक्रम संवत 2079 अषाढ़ सुद पूनम सोमवार तारीख 3 जुलाई 2023 कथास्थल श्री स्वामीनारायण मंदिर कारेली बाग वडोदरा कथा हॉल सजानन बिल्डिंग। आज कथा भाग 467 आपणे आव्या छे। वाला भक्तो, आज 12 મહિનામાં જેટલી પૂર્ણિમાઓ આવે છે એમાંની એક અતિ મહત્વની મહિમા સફર પૂનમ છે। આપણા સૌના પરમ પ્રાપ્ય, પરમારાધ્ય, પરમ ઉપાસ્ય, સદા સેવનીય, સદા સ્મરણીય, ચિંતનીય, એકમાત્ર સર્વોપરી સર્વાવતારી પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણ છે। આપણે બધા જ એમના સેવકો, એમના દાસ, એમના ભક્તો, એમના શરણાગત છે। મારું તમારું આપણે જે કોઈ સ્વામિનારાયણ ભગવાનને માનીએ છીએ એ સૌનું મિશન એ પરબ્રહ્મ પરમાત્માને પરમ પ્રસન્ન કરવા એ છે। આપણું પરમ લક્ષ્ય આ જન્મે એ સર્વોપરી પુરુષોત્તમ નારાયણને પામી જવું એ છે। એના માટે એ સુપ્રીમ પાવર ભગવાન શ્રી સ્વામિનારાયણને જેવા છે એવા સમજવા જરૂરી છે, અખંડ આરાધવા ભજવા જરૂરી છે, એમને આપણા જીવનમાં જે જે ન ગમતું હોય એવા દોષો, દુર્ગુણો, સ્વભાવ, વાસનાઓ દૂર કરવા અતિ જરૂરી છે। એમને જે અત્યંત ગમે, વહાલું લાગે એવું દિવ્ય જીવન કેળવવું, બનાવવું એ પરમ આવશ્યક છે। એમના સેવક તરીકે, એમના ભક્ત તરીકે આપણી પરમ પાવન ફરજ છે કે આપણા આરાધ્ય ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણને ન ગમે એવો એક પણ દોષ, એવો બુરો સ્વભાવ, એવી કોઈ વાસના, એવો કોઈ ગંધવાડો આપણે આપણા હૈયામાં ન રાખીએ, કારણ કે એ હૈયામાં હરિવાર દિલવાર પરમ દયાળુ પરબ્રહ્મ પરમાત્માને બિરાજમાન રાખવાના છે। એમને જે અત્યંત ગમતા હોય એવા સદગુણો એ મારા પુરુષોત્તમ નારાયણની શોભાના આભરણો છે। સાધુતા, પરમ ભક્તતા એ આપણે કેળવવી જરૂરી છે જીવનમાં। ભક્ત તરીકે, સેવક તરીકે આપણે છેલ્લા શ્વાસ સુધી આ કામ કરવાના છે, પરંતુ એ કામ
કઈ રીતે આપણે કરી શકીએ, આ જન્મે પૂરું કરી શકીએ, એમાં કાંઈ અટવાઈ ન જઈએ, એ સમજવું, સ્વીકારવું, અપનાવવું, કેળવવું, એ સૌથી પહેલું આવશ્યક છે. આપણે ભગવાન ભજવા તો ચાહીએ છીએ, અખંડ ભજી નથી શકતા. કાલે રવિસભામાં પૂજ્ય ગુરુજી જે મહિમા કહેતા હતા, જે આપણને સતત શ્રીહરી સ્મરણ કરવાનું સુરાતન ચઢાવતા હતા, એવા એવાના ઉદાહરણો આપતા હતા, એ સાંભળીએ તો મને એવું થાય, તમને એવું થાય કે હવે ભગવાન ભૂલવા નથી. સ્વામિનારાયણ સ્વામિનારાયણ, હે નાથ, હે પ્રભુ, હે મહારાજ, હું 24 કલાક કરું પણ તોય ભૂલી જાય છે. મહારાજે એવું કહ્યું છે વચનામૃત પ્રથમ 27માં કે ભગવાનને ભજવાની તો હૌને ઈચ્છા છે, પણ સમજણમાં બહુ ફેર રહે છે, એટલે ભજવા હોય તોય ભૂલાઈ જાય છે ને બીજે ભટકી જવાય છે. એ આપણી લાચારી છે, કમનસીબી છે, એ આપણી વિષમ પરિસ્થિતિ છે. શું કરીએ તો હવે ભગવાન ન ભૂલાય? શું કરીએ તો હવે ભગવાન સિવાયનું બીજું જેટલું વાલું લાગી ગયું છે, ભવો ભવથી અંદર ગરી ગયું છે, અને એ વાસના, એ દોષો, એ દુર્ગુણોને ભગાડી દૂર કરી શકાય, શું કરીએ? તો સાધુતાના, ભક્તતાના, મારા વાલાના વાલા ગુણો ખેડવી શકાય, મારા પ્રભુના પ્રાણ પ્યારા બની શકાય. કેમ જે યાદ રાખો, એક પરમ સિદ્ધાંત છે, પુરુષોત્તમ નારાયણની પ્રાપ્તિ પુરુષોત્તમ નારાયણની પરમ કૃપાથી જ થાય છે. અફાર, અટળ, અચળ સિદ્ધાંત છે. નાયમાત્મા પ્રવચને ન લભ્યો ન મેધયા ન બહુના શ્રુતે ન. મારા જેવા લાખ જન્મ પ્રવચનો દીધા કરે, કેવળ પ્રવચનોથી પ્રભુ પામી શકાતા નથી. લાખ બુદ્ધિઓ દોડાવ્યા કરીએ, એમ ભગવાન મેળવી શકાતા નથી. અરે કરોડ ભવ સુધી સાંભળ્યા જ કરીએ, ભણ્યા કરીએ, તો પણ એ ભગવાન ન ઈચ્છે તો આપણે એને મેળવી શકતા નથી. આ વેદનો સિદ્ધાંત છે. અરે વેદ મહારાજ, અરે વેદ પ્રભુ, તમે તો ભગવાનનું સ્વરૂપ છો, હવે પ્લીઝ એ તો કહો કે અમે કેવી રીતે એ પ્રભુને પામી શકીએ? તમે ના પાડો છો કે આનાથી નહીં, આનાથી તો હવે અમારે કરવાનું હું, એ તો કહો. યમે વૈશ્યવૃણુતે ધેન લભ્યઃ. એ પરમ કૃપાળુ પરબ્રહ્મ પરમાત્મા જેને પસંદ કરે ને કે મારે આને મળવું છે, આ મારા માટે બરાબર છે, આ મળવા યોગ્ય છે, પમાડવા પાત્ર છે, તેન લભ્ય. એ ભક્ત, એ સંત દ્વારા એ પ્રભુને પામી શકાય છે. અને એકવાર કોઈ એ મારા પરમ કૃપાળુ પરબ્રહ્મ પરમાત્માને પરમ પ્રસન્ન કરી શકે, એને અત્યંત રીઝવે, અને જો એ વશ થાય તો એવું લખ્યું છે, તશેષ આત્મા વિવૃણતે તનોમ સ્વામ. પછી તો એ પરબ્રહ્મ પરમાત્મા એના પ્રાણ પ્યારા સંત અને ભક્તને પોતાનું સ્વરૂપ જ દાનમાં દઈ દે છે કે બેટા, આજ દિવસ સુધી તું જેમ મને અત્યંત આધીન થઈને રહ્યો ને, હવે 24 કલાક હું તારી હારી રહીશ, હું તને ન ભૂલું. આટલી મોટી એમની કૃપા થાય છે. પરંતુ બહુ મોટો મેરુ જેવો પ્રશ્ન એ છે કે આપણે એમને આવા વશ કેમ કરીએ, કેવી રીતે કરીએ? આટલા મોટા સર્વવશી પરબ્રહ્મ પરમાત્મા, બધાને વશ રાખનાર સર્વનિયંતા સર્વોપરિ સ્વામિનારાયણ ભગવાનને આપણા જેવા સામાન્ય જીવો વશ કેમ ના કરી લે? બાપ, એ મારા પ્રભુજીને એવા વશ કરવા માટે
આપણા જીવનમાં જે જે જરૂરી છે એ મારે ને તમારે કેળવવું પરમ આવશ્યક છે. એવું આપણા આદિગુરુ અનાદિ મહામુક્તરાજ જેને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ સાથે અનાદિથી તાદાત્મ્યની પરમોચ્ચ સ્થિતિ છે એવા સ્વામી એવું કહ્યું છે, પ્રિયતમો હિ વરણીયો ભવતી. મારા પ્રભુને વરવા લાયક, પરણવા લાયક, મળવા લાયક કોણ મનાય છે, કોણ લાગે છે? પ્રિયતમો હિ વરણીયો ભવતી. એ મારા પ્રભુને જે સૌથી વધુ વાલો લાગે, એ પ્યારો લાગે, એને મારા પ્રભુ પરણે છે, એ પસંદ કરે છે, એના ઉપર કૃપા વરસાવે છે. એ આદિગુરુ, એ પરમ કૃપાળુ ગુરુદેવ, એ તો કહો બાપા, પ્રભુને પ્યારો કોણ લાગે છે? એમણે કહ્યું છે કે જે પ્રભુને પ્રાણ પ્યારા માને છે, જે પ્રભુને જ અત્યંત પ્રેમ કરે છે, જે મારા પ્રભુ માટે કુરબાન હોય છે, જેના જીવનમાં શ્રી હરિજી મહારાજ જ સર્વસ્વ બની જાય છે, એ મારા પુરુષોત્તમ નારાયણને વરવા લાયક પ્રિયતમ મનાઈ જાય છે. એનો અર્થ સીધો સાધો એ છે કે આપણે જીવનમાં બે કામ કરવા પરમ આવશ્યક છે. એકનું નામ છે પ્રપત્તિ અને બીજાનું નામ છે પરાપ્રીતિ. એક 100 એ 100% ભગવાન સ્વામિનારાયણની શરણાગતિ લઈએ, એને સંપૂર્ણ આધીન થઈએ, હવે મન ધાર્યું અને માન હડસેલી દઈએ, કારણ કે આપણે એને પામવાની ગરજ છે, આપણે ભૂખ છે. તો ભાઈ, ગરજે તો ગધેડાને પણ, એ બોલો ને બાપ કેવો પડે છે? આ તો કરોડો બ્રહ્માંડના કિંગ, સદગુણોના મહાસાગર આપણા આત્માના આત્મા સર્વાત્મા છે, એને આધીન ન થઈએ તો કોને થઈશું? અને એને નહીં થઈએ તો પણ માયાને તો આધીન, કાળને તો આધીન, કર્મને તો આધીન ઓલરેડી છીએ જ, એનો તો માર ખાઈ જ. તો પહેલો ઉપાય છે પરમ કૃપાળુ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણને સંપૂર્ણ સોંપાઈએ, એની પ્રપત્તિ લઈ લઈએ, શરણાગતિ લઈએ. બીજો ઉપાય છે એમાં પરાપ્રીતિ કરીએ. આપણને આપણા સ્વરૂપ કરતા, આપણા સર્વસ્વ કરતા એ શ્રી હરિજી મહારાજ વધુ વાલા લાગે, તો એ મારા પ્રભુને આપણે પરણવા લાયક લાગી જઈએ. વાત તો બહુ ચોજાળી છે, રૂપાળી છે, શોભાળી છે, શાસ્ત્રીય છે, પરંતુ એ મારા ભાઈઓ, આ બે વાના સિદ્ધ કરવા કેમ ના? હે, ભગવાનને 100 એ 100% આધીન અને ભગવાનમાં જ 100 એ 100% પ્રેમવાળા બની જવું કેવી રીતે? વાલા ભક્તો, અને એટલે એ સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણે એમ કહ્યું છે કે દોષ માત્ર દૂર કરવા હોય, ધર્મ જ્ઞાન વૈરાગ અને ભક્તિ વગેરે તમામ સદગુણો આત્મસાત કરવા હોય, તો એનો ઉપાય છે એવા કોક પ્રભુજીના પ્રાણ પ્યારા સત્પુરુષ, સદગુરુ, મહાસંત, મહાભક્ત, કોઈ પણ એવા ભગવાનને અતિ વશ કરી ચૂકે એવા આ જીવનમાં જો મળી જાય અને આપણે એને મન કર્મ વચને સેવતા રહીએ, સેવતા જ રહીએ, તો એ એમની કૃપાથી, એમને મન કર્મ વચને સેવતા રહેવાથી એક દિવસ આપણે પણ એ પ્રભુના પ્રાણ પ્યારા બની શકીએ છીએ. એટલે તો ભગવાન સ્વામિનારાયણે એમ કહ્યું છે કે એવા
કોઈ 30 લક્ષણે યુક્ત સાચા સંત હોય એનો કોઈ મન કર્મ વચને સંગ કરે તો મોક્ષને અર્થે જેટલા સાધનો કયા છે એ તમામે તમામ સાધનો એમાં આવી જાય છે. એટલે તો આપણા આદિગુરુ ગોપાળાનંદ સ્વામીએ એમ કહ્યું છે, કસર માત્ર ટાળવાનો એક જબરો ઉપાય કયો, એક જ ઉપાય અપનાવીએ હવે પ્રભુ પામવામાં કશું જ કાંઈ બાકી જ ન રહે, ઓલ ઇન વન બતાવો. તે દિવસે એમણે એવું કહ્યું હતું કે પ્રભુના પ્રાણ પ્યારા એવા કોઈ મહત્પુરુષ મળે, એનો મન કર્મ વચને સમાગમ કરે અને એને સેવા કરે સેવા કરે સેવા કરે તો એમાંથી કસર માત્ર ટળે અને મારા મહારાજ મળે છે. એટલે વાલા ભાઈઓ, આપણે ત્યાં એવું કહેવાય છે કે પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ નારાયણને પામવા માટે એક ભૌમ્યની જરૂર છે. કોની જરૂર છે? એક એવો ભૌમ્યો જે આપણા જીવનમાં બે કામ કરી દે. એક અહીંયાથી લઈને ઠેઠ પૂર્ણ પુરુષોત્તમ નારાયણને પામવા સુધીનું પૂરેપૂરું પ્રોપર ગાઈડન્સ, માર્ગદર્શન, પથદર્શન પૂરું પાડે, આપણા સુપર ગાઈડ બને, આપણને ક્યાંય ભટકવા ન દે, અટકવા ન દે, ક્યાંય ભમવા ન દે, ભૂલા પડવા ન દે. અને એક બીજું કામ કરે, એ પથ કાપતા 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 હજારો વિઘ્નો, આવરણો, અંતરાયો આવવાના હોય એ બધાથી આપણી રક્ષા કરે. જેવો અહીંયાથી અક્ષરધામ સુધી પૂર્ણ પુરુષોત્તમ નારાયણની પ્રાપ્તિ સુધીનું માર્ગદર્શન અને સંરક્ષણ કરી શકે એવા સમર્થ ભૌમિયા અર્થાત સદગુરુની આપણા જીવનમાં અનિવાર્ય જરૂર છે. અને એ દિવસને યાદ કરવાનો, એક ગુરુની ગરિમાને ગાવાનો, એક ગુરુના ઋણને સ્વીકારવાનો અને શિષ્યના કર્તવ્યોને સંભાળવાનો દિવસ, એનું નામ છે ગુરુ પૂર્ણિમા. વાલા ભક્તો, આજે આવા પરમ પાવન પર્વે આત્મી સભાનું આયોજન ગોઠવાનું છે. આપણે બધા જ અહીંયા એકત્રિત થયા છીએ. ભલા ભક્તજનો, પૂર્ણિમાનો દિવસ છે, આપણા સૌના પરમારાધ્ય વાલાવાલા વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજ વગેરે તમામ દેવોના સૌથી પહેલા દર્શન કરી લઈએ. આ પૂનમને વ્યાસ પૂર્ણિમા એટલા માટે કહેવાય છે વાલા ભક્તો, કે ખુદ પરમાત્મા જીવાત્માઓને પરમાત્મા સુધી પહોંચાડવા માટે ગુરુનું રૂપ લઈને આ પૃથ્વી ઉપર પધાર્યા. જેઓ ગુરુ બન્યા, સદગુરુ બન્યા, એક સર્વોત્તમ આચાર્ય બન્યા, એનું નામ છે વ્યાસ ભગવાન. શું છે એમનું નામ? વ્યાસ ભગવાન. તેઓ ભગવાનનો અવતાર છે, પરંતુ ગુરુરૂપ અવતાર છે. આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણને વ્યાસ પ્રભુ ઉપર સર્વોપરી આસ્થા છે. મહારાજે એવું કહ્યું છે કે વ્યાસજીના વચનને અનુરૂપ જેના જેના વચનો હોય, વ્યાસના મતને અનુરૂપ જેના જેના મત હોય, એ બધા તો આપણે માન્ય કરી શકાય, પરંતુ ભગવાન વેદ વ્યાસજીનું પ્રમાણ જ્યાં મળતું ન આવતું હોય એવી વાત અમને ન મનાય, આવું વાલા મહારાજ બોલ્યા છે. એવા ભગવાન વેદ વ્યાસજી, એમનો આજ પ્રાકટ્ય દિન છે. એટલે
આપણી સનાતન સંસ્કૃતિ, વૈદિક સંસ્કૃતિ, ભગવાન વેદવ્યાસજીને યાદ કરીને આ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા, ગુરુ પૂર્ણિમા કહે છે. આપણે બધા જ ભગવાન વેદવ્યાસજીના અત્યંત ઋણી છીએ. એમણે વેદોના વિભાગો કરી આપ્યા. એ વેદોમાંથી ઉપનિષદોનો જે અર્ક હતો એ પોતે મંથન કરી, જુદો કાઢી વ્યાસસૂત્રના સ્વરૂપમાં પ્રદાન કર્યો. એમણે પોતે મહાભારત જેવો એક બહુ મોટો ઇતિહાસ લખ્યો, જે એક ઇતિહાસમાંથી સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાનને ત્રણ રત્નો મળ્યા, શ્રીમદ ભગવદ્ ગીતાજી, વિદુર નીતિ, વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર. એ જ ભગવાન વેદવ્યાસજીએ 17 પુરાણોની રચના કરી. અને પછી એમને એવું લાગ્યું કે અખંડ જીવાત્માઓને પ્રભુમય કરવા માટે હજી કાંઈક ખૂટે છે. પછી એમણે એમના હૃદયને નીચોવીને, એમના હૃદય તળમાં રહેલી જે આધ્યાત્મિકતા, એ રૂપી શાયમાં કલમ બોળી બોળીને જે સત્શાસ્ત્રની રચના કરી, એ છે શ્રીમદ ભાગવત મહાપુરાણ. આવો મોક્ષનું બહુ જ ઊંચામાં ઊંચું ભાતું ભગવાન વેદવ્યાસજી આપણને આપી ગયા છે. અને એને માર્ગે ચાલનારા, એમાંથી વૈદિક સંસ્કારો પ્રાપ્ત કરી, માન્યતા પ્રાપ્ત કરી, અને આજ દિવસ સુધીના અનેક આચાર્યો, ધર્માચાર્યો, પરમાચાર્યો બન્યા. એ પરંપરા અનુસાર વાલા ભક્તો, આજ હું અને તમે ભગવાન વેદવ્યાસજીના અને એમની પરંપરામાં આવનારા સર્વે સદગુરુ ધર્માચાર્યોના ઋણી છીએ. આપણી પુનિત પરંપરામાં ભગવાન સ્વામિનારાયણે પરમ કૃપા કરી, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પોતે પધાર્યા અને એમણે જ આ ઉદ્ધવ સંપ્રદાયનું હેન્ડલિંગ સંભાળ્યું. અને ઉદ્ધવ સંપ્રદાયને આખી દુનિયા સ્વામિનારાયણ સંપ્રદાય કહે એટલો એનો બહોળો આધ્યાત્મિક વિકાસ કર્યો. એ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ ગુરુણામ ગુરુ. કેવા છે? ગુરુણામ ગુરુ, તમામે તમામ ગુરુઓના એક ગુરુ છે. જ્યારે ગુરુ પૂર્ણિમા આવે અને આપણે બધા જ ગુરુ ઋણને યાદ કરવા લાગીએ, તો સૌથી પહેલા આપણે આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણના ઋણી છીએ. કારણ કે એ તમામ ગુરુઓના ગુરુ છે. જેટલા કોઈ ગુરુઓ, સદગુરુઓ જેટલા કાંઈ મહાન બની શક્યા, એ બધા જ આખરે આ પરમ કૃપાળુની કૃપા, આરાધના, ઉપાસનાને કારણે બન્યા છે. એટલે સૌથી પહેલું આપણા શિર ઉપર ઋણ છે આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ. એ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનને પામવા માટે, ઓળખવા માટે, આરાધવા માટે આપણને જેણે જેણે જેટલી જેટલી મદદ કરી છે એ બધા જ આપણા ગુરુ છે. એમાં બે પાત્રો આપણે આજરોજ અચૂક યાદ કરવા જોઈએ. એક તમને અને અમને જેમણે દીક્ષા આપી છે, મંત્ર આપ્યો છે, અમને આ ચૂંદડી ઓઢાડી છે, એવા દીક્ષા ગુરુ. હાલ પ્રવર્તમાન સમયે આપણા વડતાલ દેશ લક્ષ્મીનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ પ્રવર્તમાન આચાર્ય પરવર શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના શ્રી ચરણોમાં હજારો હજાર વંદન છે. એકવાર જોરદાર તાળીઓ પાડો. વાલા ભક્તો, તેઓ જ્યારથી ગાદી પદારૂઢ થયા છે ત્યારથી આપણે બધાએ ભગવાનને ભજવાના બહુ જ સુખ સાનુકૂળતાઓ અનુભવી છે. એમણે આ સંપ્રદાયમાં આજ હજારની ઘણા બધા નજીક પહોંચી જાય એટલા બધા સંતોને દીક્ષા આપી છે.
આજ એમણે જરા પણ થાક્યા વગર અનેક મંદિરોમાં પ્રભુજીની પ્રતિષ્ઠાઓ કરી છે. એમનું કર્તવ્ય તેઓ અત્યંત ઉત્સાહપૂર્વક બજાવી રહ્યા છે. આપણે સૌ આપણી સાંપ્રદાયિક પરિપાટી અનુસાર એમના ઋણી છીએ. તેઓ આપણા ગુરુ છે. ત્યારબાદ જેમણે આપણને સર્વોપરી સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણને ઓળખવામાં, ભજવામાં, એના ગમતા કૃપાપાત્ર બનવામાં અને હજી એને પામી જઈએ ત્યાં સુધી પામી જવામાં દિવસ અને રાત વિના સ્વાર્થે મદદ કરે છે, આપણા ઉપર અકારણ કરુણા વરસાવે છે, એવા આપણા વાલાવાલા મોક્ષદાતા ગુરુ પરમ પૂજ્યપાદ સદગુરુ શ્રી જ્ઞાન જીવનદાસજી સ્વામીના આપણે ઋણી છીએ. વાલા ભક્તો, આપણું મુમુક્ષુ તરીકેનું જીવન છે, આપણે પ્રભુને પામવા ઈચ્છીએ છીએ અને એ પામવામાં આ બે ગુરુજનોનો બહુ જ મોટો ઉપકાર છે, બહુ જ મોટો. આપણે એમના અત્યંત ઋણી છીએ. જે પ્રભુને પમાડવામાં જેટલા વધારેમાં વધારે આપણને મદદ કરે, આપણને ગાઈડ કરે, પ્રભુને પામવામાં જેની જેટલી વધુમાં વધુ આપણા ઉપર સહાય કૃપા ઉતરે, આપણે એટલા જ એમના વધુમાં વધુ ઋણી છીએ. એ ઋણ જીવનભર આપણે કદીવશ ન ભૂલવું જોઈએ. એ ઋણને ન ભૂલવું એ જ પુરુષોત્તમ નારાયણને પામવાની પાત્રતા કેળવવાનું એક ઉત્તમ પાસું છે. એમાંથી જ દાસતા, શરણાગતિ, પ્રપત્તિ પ્રગટે છે, સાચા અર્થમાં સિદ્ધ થાય છે. પરંતુ આપણું એક બીજું પણ કામ છે, કર્તવ્ય છે, એ છે આજીવન સાચા સદગુરુની આજ્ઞાનું પાલન કરવું. આજ્ઞા પાલન સિવાય પુરુષોત્તમ નારાયણને પામવાના પાત્ર ક્યાંથી બની શકાય? એટલે હંમેશા ગુરુ ઋણી રહેવું. જે જે આપણા મોક્ષના માર્ગમાં આપણા ગુરુજનો છે, જેનું આપણા ઉપર ઋણ છે, એમના ઋણી રહેવું. જેનું જેટલું વધારે ઋણ છે એટલા એમના વધુ ઋણી રહેવું અને એમની આજ્ઞાનું પાલન કરવું. તેઓ આપણને જે માર્ગે ચલાવવા માંગતા હોય એ માર્ગે ચાલવામાં સાવધાન રહેવું. એક વખત ગુરુ દ્રોણે એમના શિષ્યોની પરીક્ષા લીધી. એમના શિષ્યો હતા કૌરવો અને પાંડવો. ધૃતરાષ્ટ્રના 100 દીકરાઓ, પાંડુના 5, એ સિવાય ખબર નહીં બીજા કોઈ હોય ન હોય. એમણે એક દિવસ જાહેરાત કરી કે હું હવે તમારી એક પરીક્ષા લેવાનો છું, તમે તૈયાર રહેજો. કે ગુરુજી, એનો કોઈ કોર્સ હું તમને બતાવીશ. થોડાક દિવસ ગયા. એક દિવસ રાત પડી, ઘોર અંધારું થઈ ગયું અને ગુરુ દ્રોણે આજ્ઞા કરી કે આ દરવાજેથી પ્રવેશ કરવાનો અને ઓ દરવાજે નીકળવાનો, ચાલ્યા જાઓ. ક્યાંય ભટકાયા વિના પાર ઉતરી જાઓ, તમે પાસ. હવે ભાઈ ઝપટ બોલાવી કે હું પહેલો નીકળું તો હું પહેલો પાસ થઈ જાઉં ને. ગુરુજી કે વાંધો નહીં, જાઓ. જેટલા કોઈ પસાર થયા બધા જ ભટકાણા, અને એ ગુરુને જ ખબર પડે કે એ ભટકાણો, કારણ કે એમણે એક ત્યાં મોટો ટોકરો બાંધી રાખ્યો હતો. એટલે જે જાય એનું માથું ભટકાય, ધડિંગ 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 ટોકરો વાગે. ગુરુએ ગણી લીધું કે જેટલા ગયા બધા જ ભટકાણા, જે દીકરો એક બાકાત છે. અંધારું એવું હતું, કોઈને ખબર જ નહોતી કે ક્યાં ટોકરો છે.
ગુરુજી કીધું કાંઈ વાંધો નહીં, હું તમને જ્યારે કહું ત્યારે આપણે એક સેકન્ડ ટ્રાય લઈશું. આ બધાને થયું હવે તો કાં વાંધો છે, આપણને તો હવે તો આઈડિયા આવી જ ગયો છે. ને ખરેખર ગુરુએ જાજા બધા દિવસો જવા દીધા. અવાત હોઉં ભૂલીને ખાવા પીવામાં બીજે ત્રીજે હરવામાં ભણવામાં મશગુલ હતા. અને પછી એક દિવસ અચાનક ઓર્ડર કર્યો, સાવધાન એન્ટર. બધા પ્રવેશા અને ધડાંગ ધડાંગ ટોકરો વાગવા માંડ્યો. ગુરુએ ગણવાનું શરૂ કર્યું, પરંતુ લાસ્ટ ટાઈમ જેટલી વાર ટોકરો વાગ્યો તો એના કરતા આ વખતે એક વાર ઓછો વાગ્યો. હન ગુરુજી ખુશ થઈ ગયા કે કમસે કમ એક તો પાસ થયો. બધાને બોલાવ્યો, ભલા ભાઈઓ જે નોતા ભટકાણા એ હતા અર્જુનજી. ગુરુજી બધાની હાજરીમાં પૂછ્યું, બેટા અર્જુન તું કેવી રીતે બચી ગયો? અને હવે હા મળજો. હો એણે કહ્યું, ગુરુજી મારે આપને રાજી કરવા હતા, તમારી પરીક્ષામાં હું પાસ થાવ એ જ મારી સફળતા છે, એ જ મારી ઉન્નતિ છે. તમે રાજી થાવ, તમારી કૃપા મળે, એ જ મારી સર્વે સફળતાની ચાવી છે. એટલે મેં પૂરેપૂરું યાદ રાખ્યું હતું કે ક્યાં હું ફેલ થઈ ગયો, કઈ અવસ્થામાં થઈ ગયો. એ ભૂલ જિંદગીમાં ફરીને થવી જોઈએ નહીં. હું એના માટે દરરોજ વિચારતો હતો. ગુરુજી તમે અચાનક આજ્ઞા કરી તો પણ મારા માઇન્ડમાં પ્રિપેરેશન રેડી હતું, આ ધ્યાન રાખવાનું છે આપની જ કૃપાથી. વાલા ગુરુજી આજે હું આપનો કૃપાપાત્ર બની ગયો. વાલા ભક્તો જીવનમાં ભૂલ થાય એ ક્ષમ્ય છે, એ માફ થાય છે, પરંતુ યાદ રાખો એકની એક ભૂલ વારંવાર થાય એ અક્ષમ્ય છે. એનો મતલબ એ કે આપણે ગાફલ છીએ, એનો મતલબ એ કે આપણે ગુરુ વચન ભગવત વચન ઠુકરાવીએ છીએ, ઇગ્નોર કરીએ છીએ, એમાં પૂરું ધ્યાન દેતા નથી, આપણે મનમાની કરીએ છીએ, એટલે નાપાસ થઈ જવાય છે. સાવધાન રહેવું ખૂબ જ જરૂરી છે, ખૂબ જ જરૂરી છે. અને જે સાચા અર્થમાં ગુરુ નિષ્ઠ બને છે, સાચા અર્થમાં ભગવાન નિષ્ઠ બનવા માટે મન કર્મ વચને ગુરુને સેવે છે, ગુરુ ઋણી બને છે, એવા સત શિષ્યમાં આવી પાત્રતા મુમુક્ષુતા પ્રગટે છે. મેં એવું સાંભળ્યું સ્વામિનારાયણ ભગવાનના એક પરમ કૃપાપાત્ર, સ્વામિનારાયણ ભગવાનના પરમ કૃપાપાત્ર ગોપાળાનંદ સ્વામીના પણ પરમ કૃપાપાત્ર, સ્વામિનારાયણ ભગવાનના કૃપાપાત્ર ગુણાતીતાનંદ સ્વામીના પણ પરમ કૃપાપાત્ર એક બ્રહ્મચારીજી મહારાજ થઈ ગયા, જેમનું નામ છે પરમ પૂજ્ય સદગુરુ વર્ય શ્રી અચિંત્યાનંદ બ્રહ્મચારી. સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક બહુ જ મોટા મહાવિદ્વાન થયા. ઉન્મત્ત ગંગા મહાત્મય નામનો જે સંસ્કૃતનો અદ્ભુત ગ્રંથ છે એના લેખનમાં રચનામાં જેમનો શિરમોળ ફાળો છે, જેમણે હરિસંભવ મહાકાવ્ય બનાવ્યું છે, જેમણે શ્રી હરિલીલા કલ્પતરુ નામનો બહુ મોટો અનોખો રત્નોનો મહાસાગર જેવો ગ્રંથ બનાવ્યો છે, એવા એ અચિંત્યાનંદ બ્રહ્મચારીજી મહારાજ બહુ જ મોટા મહાન સંત થઈ ગયા. એમના ઘણા બધા શિષ્યો હતા, એમાંના એક શિષ્યનું નામ શાંતાનંદ બ્રહ્મચારી, બાકીના સૌ શિષ્યો તત્પર હતા. ગુરુજી જેવા વિદ્વાન છે ને એવી વિદવત્તા મેળવવી છે, એવા પંડિત થવું છે, એવા વક્તા થવું છે. હવને ગુરુજીની જે આભા હતી એ આંજતી હતી, હવ એના માટે તત્પર હતા ને એના માટે જે કાંઈ કરવું ઘટે એ બધું કરતા હતા. તેઓ વિદ્વાન થયા, પ્રસિદ્ધ થયા,
બીજું ઘણું બધું ભાઈમાં, પરંતુ એક શાંતાનંદ બ્રહ્મચારી નામના સેવક હતા, તેઓ 24 કલાક એક વાત ઉપર ધ્યાન દેતા. અમારા ગુરુજીએ મને સ્વામિનારાયણ ભગવાન ઓળખાવ્યા, એનો સંત બનાવ્યો, તેઓ જ મને પ્રભુ પમાડવા માટે આટલો બધો દાખલો કરે છે. હું એમનો ઋણી છું. હું એમને સંપૂર્ણ સુખરૂપ થઈ શકું એ મારું પરમ કર્તવ્ય છે. મારા ગુરુજી મને ભણાવે છે, મને ગુણિયલ બનાવે છે, એ તો તેઓ મારી સેવા કરે છે. એ મને પ્રભુ પમાડે છે, એ તો તેઓ મારી સેવા કરે છે. હું પ્રભુનો પ્યારો બનું એવું કરે છે, એ તો તે મને સેવે છે. પરંતુ મારું કર્તવ્ય છે હું મારા ગુરુજીની સેવા કરું, એ મારી નિસ્વાર્થ ભક્તિ છે. આવું પ્રભુ કૃપાથી શાંતાનંદ બ્રહ્મચારીને સૂજી ગયું અને તેઓ 24 કલાક ગુરુ સેવામાં તત્પર રહેવા લાગ્યા. પછી ગુરુનું વચન હોય તો ભણે ખરા, પણ એનું પ્રધાન કર્તવ્ય કયું? ગુરુ સેવા. ગુરુજી જાગે એ પહેલાં જાગે, તૈયાર થાય. ગુરુજી જાગ્યા પછી એમને જે જે જરૂર પડતી હોય બધું જ રેડી રાખે. તેઓ નાહી ધોવે, પ્રભુજીની પૂજા કરે તો ગુરુદેવ નાહી એમના કપડાં ધોઈ દે, એમના માટે જેવું જોઈએ એવું જળ તૈયાર કરે. તેઓ પ્રભુની પૂજા કરવા પધારે તો પ્રભુની પૂજાના જે જે કાંઈ પ્રસાધનો હોય એ બધું જ અવેલેબલ કરે. એમને જમવા માટે જે જોઈએ એ બનાવે, એમના આરામ માટે જે જોઈએ એ કરે. એમને કાંઈ પણ આખો દિવસ કામ કરવાના હોય એમાં બધામાં એક એમના હાથ પગ બનીને શાંતાનંદ બ્રહ્મચારીજી સેવા કરતા રહ્યા. પરિણામે બન્યું એવું કે બીજા જેવા વિદ્વાન ન થયા, બીજા જેવા પ્રસિદ્ધ ન થયા, એ માત્ર ગુરુના સેવક થયા. શું થયા? ગુરુના સેવક થયા. એકવાર એમના ગુરુદેવને આચાર્ય મહારાજે એવું કહ્યું કે બ્રહ્મચારીજી મહારાજ તમે બહુ મોટા વિદ્વાન છો, આપણે બધે વિચરણ કરવા નીકળવું છે, તમે સાથે આવો. તો અચિંત્યાનંદ બ્રહ્મચારીજી મહારાજ, આચાર્ય મહારાજ તે વખતે ભગવત પ્રસાદજી મહારાજ ગાદી ઉપર હતા, એમની સાથે સત્સંગ વિચરણ કરવા માટે નીકળ્યા. જ્યાં ગુરુ ત્યાં એમના શિષ્ય, તો શાંતાનંદ બ્રહ્મચારીજી પણ સેવામાં સાથે સાથે હતા. ચાલીને જતા હતા, એક ગામથી બીજે ગામ જવાનું હતું. રસ્તામાં અચાનક એક નદી આવી, નદીમાં ધારા કરતાં વધારે પાણી જતું હતું, પરંતુ ઉતરી શકાય એવું તો જાણકાર લોકોએ કહ્યું, એટલે હવે વ્યવસ્થા કરી. હવે પાણીમાંથી પસાર થવાનું હતું એટલે બધાની હારે જે જે કાંઈ સર સામાન હોય એ સામાન હાચવવો પલ્લે નહીં, એનું ધ્યાન રાખવાનું, અને પોતે પાછા નિર્વિઘ્ન પાર ઉતરે. એમ આચાર્ય મહારાજને પણ નદી પાર કરાવવાના હતા, તો જેમના પાર્ષદો હોય સેવકો, એમણે કીધું મહારાજજી લાવો તમારી પાક. કોઈ સેવકે પાક લઈ લીધી, કોઈએ પાદુકા લઈ લીધી, કોઈએ ખેસ પકડ્યા અને કીધું કે હવે અમે તમારું બાવડું પકડીએ છીએ. હા આચાર્ય મહારાજ, જોજો, ધીરે ધીરે પગ દેજો, જોજો જોજો. એમ કરતાં 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 પાર્ષદો એમને નદી પાર કરાવવા લાગ્યા, પણ પાણી હતું તે તોય ઘણું પલ્યું, પાણી ઉડ્યું. મહારાજ શ્રી માંડ માંડ પાર ઉતર્યા. આ બાજુ શાંતાનંદ બ્રહ્મચારી એમને કીધું, ગુરુજી એક મિનિટ, હું તમારી પાક લઉં, તમારી પોથી લઉં, આ લઉં, એના કરતાં એક કૃપા કરશો? ગુરુજી તમે મારા ખભે બેસી જાઓ. અરે ગાંડા તારા ખભે? હા ગુરુજી. તમારી ઉંમર ઘણી મોટી છે, તમે અશક્ત છો, તમે બેસી જાઓ. તમે મને કૃપા કરીને આટલી સેવા આપો, હું યુવાન છું. અને શિષ્યનો સદાગ્રહ જોઈને એ અચિંત્યાનંદ બ્રહ્મચારી એના શિષ્યને ખભે પલાંઠીને બેસી ગયા અને આર પાર ઉતરી ગયા. ત્યારે સામે કિનારે ગયા ને ત્યારે આચાર્ય મહારાજ અને હતા એટલા બધાએ શાંતાનંદ બ્રહ્મચારીને અનંત આશીર્વાદ આપી દીધા. એટલે ભાઈ સેવા તો બધા કરે છે, કે છે શાંતાનંદજી તમને આવું કેમનું સૂજ્યું? કે મારી મતિમાં એક જ વાત હતી, મારા ગુરુજીને કોઈ પ્રકારે તકલીફ ન થાય, એને ચિંતા ન કરવી પડે, હું એમને માટે સંપૂર્ણ સુખરૂપ થઈ શકું. તો મેં જોયું કે ભાઈ હું ગુરુનું આ હાચવું આ હાચવું તો એ ગુરુને તો તકલીફ પડવાની જ છે ને. આવા શાંતાનંદ બ્રહ્મચારીજી અત્યંત કૃપાપાત્ર બની ગયા. એક સમય એવો આવ્યો, અચિંત્યાનંદ બ્રહ્મચારીજીની મોટી ઉંમર, બીમારી લાગુ પડી, ધીરે 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 અંજળ છૂટી ગયું. શાંતાનંદ બ્રહ્મચારીજીને ખબર પડી ગઈ કે હવે ગુરુજી જવાના છે, હવે વયા જશે, એ ઢીલા પડી ગયા.
રડવા લાગ્યા, અરે બેટા તે મારી આટલી બધી સેવા કરી છે, હું તારા ઉપર અનહદ રાજી છું, કાં રડે છો? કે ગુરુજી તમે વયા જાઓ છો એ કલ્પના હું નથી કરી શકતો. ત્યારે અચિંત્યાનંદ બ્રહ્મચારી કીધું, બેટા હવે એ તો ક્રમ છે, મારે જવું પડે, તારે જવાનું છે, અને હું આપણા પ્રાણ પ્યારા પૂર્ણ પુરુષોત્તમ નારાયણના ધામમાં એની સેવામાં જાઉં છું બેટા, એમાં દુઃખી શું થવાનું? ત્યારે એમણે એમ કીધું, ગુરુજી તમે આખી જિંદગી મારા ઉપર અનંત ઉપકારો કર્યા છે, આજે મારી એક વિનંતી છે, જો તમે હા પાડો તો હું તમારા માટે કંઈક બનાવું, તમે છેલ્લી બાકીનું મારા હાથનું જમતા જાઓ, બસ એ જીવનભરનું મારું હંભાણું. બ્રહ્મચારીજી મહારાજ જમતા નહોતા તો એ હા પાડી કે જા બેટા, કે શું બનાવું ગુરુજી? કે તને ગમે એ બનાવી લાવ્યો, જા બેટા. અને શાંતાનંદ બ્રહ્મચારીજી મહારાજ માલપુડું બનાવી લાવ્યા, અચિંત્યાનંદ બ્રહ્મચારીજી જમ્યા, અને પછી એમણે કીધું, બેટા હવે હું ધામમાં જાઉં છું, હવે મારે મારા ઈષ્ટદેવ પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ નારાયણની સેવામાં જવું છે. શાંતાનંદજી ઢીલા પડી ગયા કે ગુરુજી મારો તો એકમાત્ર તમે આધાર હતા, હું તમારી સેવા કરી કરીને આજ દિવસ સુધી ખુશ રહ્યો છું, સુખી રહ્યો છું, જીવ્યો છું, અને એનાથી હું ધન ધન બન્યો છું, પણ હવે તમે ચાલ્યા, મારું કોણ? જોજો હો વાલા ભાઈઓ, તે દિવસે એના ગુરુદેવે એમ કીધું, બેટા મને બધી ખબર છે, તું મારી સેવા માટે વિદ્વાન ન બન્યો, મોટો વક્તા ન બન્યો, પ્રસિદ્ધ ન બન્યો, મોટો મહાન ન બન્યો, પરંતુ તું ગુરુનિષ્ઠ સાચો શિષ્ય અવશ્ય બન્યો છો, જા મારા આશીર્વાદ છે, તે મારી એટલી બધી સેવા કરી છે, તે મને આજ દિવસ સુધીમાં એટલો બધો રાજી કર્યો છે, હું આશીર્વાદ આપું છું, હું પ્રભુને પ્રાર્થના કરું છું, વગર ભણે તને બધી વિદ્યા મળો, તું મોટો વક્તા થા, અને આખા સંપ્રદાયનો વાલો અને લાડલો થા, મારા આશીર્વાદ છે. ભાલા ભક્તો, આજ સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ સાક્ષી પૂરે છે. અચિંત્યાનંદ બ્રહ્મચારીજી મહારાજ ધામમાં ગયા પછી 18 વર્ષ સુધી, કેટલા એ શિષ્ય પછી 18 વર્ષ રહ્યા. વિક્રમ સંવત 1940માં અચિંત્યાનંદ બ્રહ્મચારીજી ગયા, અને વિક્રમ સંવત 1958માં શાંતાનંદ બ્રહ્મચારીજી મહારાજ ધામમાં ગયા. એ 18 વર્ષ આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં આચાર્ય મહારાજ, અનેક સંતો જેને ચાહે, જેને હરેક અવસરે યાદ કરે, આગળ રાખે, જેની કથા વાર્તા વ્યાખ્યાન પહેલામાં પહેલા નંબરે હવ હંભારે, એવા શાંતાનંદ બ્રહ્મચારીજી મહારાજ હવના વાલા અને હવના કૃપા પાત્ર બન્યા. કારણ, ગુરુ કૃપા હિ કેવલમ. એમણે પોતાનો સ્વાર્થ નહોતો રાખ્યો કે આમાં મારું હું, મને હું મળશે. એમણે વિદ્વાન થવા માટે, વક્તા થવા માટે, મહાન થવા માટે, સુપ્રસિદ્ધ થવા માટે નહીં, વાલા ગુરુજીને રાજી કરવા, ગુરુજીની સેવા કરવા એની આખી જિંદગી હોમી દીધી, અને એના ગુરુએ એને પ્રભુ અને પ્રભુ પ્યારાના પરમ કૃપા પાત્ર બનાવી દીધા. બાપ, આ આપણો આધ્યાત્મિક માર્ગ છે વાલા ભાઈઓ. એટલે હું ને તમે, આપણે બધા જ ગુરુના ઋણમાંથી કદિવસ મુક્ત થવાના નથી. એ ગુરુ ઋણ યાદ રાખવું અને એ પ્રમાણે આપણે જીવન જીવવું એ બહુ જ આવશ્યક છે. આ દિવસે એક કીર્તન હું ગાઈ લઉં, આપણે સૌ ગાઈ લઈએ, અને અષાઢી પૂર્ણિમા, ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે થોડા ગુરુ ઋણને યાદ કરી લઈએ, વધારે કૃતજ્ઞ બનીએ, વધારે સરળ બનીએ, વધારે દાસ બનીએ, વધારે આપણા ઈષ્ટદેવ અને આપણા ગુરુની આજ્ઞાના પાલક બનીએ. કીર્તનમાળા ભાગ 2, પેજ નંબર 235. Now
જ્ઞાન કાઢ્યું તમે, ગુરુ મારું અજ્ઞાન કાઢ્યું તમે, હે ગુરુ મારું અજ્ઞાન કાઢ્યું તમે, ગુરુ મારું અજ્ઞાન કાઢ્યું તમે, હે ગુરુ આજ જ્ઞાન તમે દીધું મને, ગુરુ આજ જ્ઞાન તમે સૌથી વધુમાં વધુ નિસ્વાર્થ કોઈ પરોપકારી હોય તો એક છે આપણા ઈષ્ટદેવ અને બીજા છે ગુરુદેવ. પરોપકાર તો ઘણા બધા કરે છે, પરંતુ પરમ પરોપકાર સુપ્રીમ સત્તા પરબ્રહ્મ પરમાત્માને પમાડવાનો પરોપકાર, અને એ પણ પરમ નિસ્વાર્થ ભાવે પરોપકાર કરે એવા ઈષ્ટદેવ અને ગુરુદેવનું ઋણ હું ને તમે ક્યાંથી ચૂકવી શકીએ? મેં એવું સાંભળ્યું છે, સાચા સદગુરુ એ છે શિષ્ય પાસેથી કશું જ ન માગે, ન લે, ન ચાહે, અને પોતાનું સર્વસ્વ એના શિષ્યને દે. આ નામ સાચા સદગુરુ. ને યાદ રાખજો, જો સાચો સદગુરુ કદાપી મારી તમારી પાસે કાંઈક માગે, એ પણ આપણા ભલા માટે હોય છે. એમ કે ભાઈ તું આ વ્યસન મૂકી દે, તું આ તારું માન મૂકી દે, એ કોના માટે છે? એ તું સેવા કર, એ કોના માટે છે? તું ભજન કર, કોના માટે છે? એટલા માટે વાલા ભાઈઓ, ઈષ્ટદેવ અને ગુરુદેવનું ઋણ એનો ઉપકાર, એ પરમ ઉપકાર છે, નિસ્વાર્થ ઉપકાર છે. આપણી માએ પણ આપણા ઉપર બહુ ઉપકાર કર્યા છે, બાપે પણ બહુ ઉપકાર કર્યા છે, વડીલોએ ઘણા ઉપકાર કર્યા છે, એ વિદ્યા ગુરુઓએ પણ ઘણા ઉપકાર કર્યા છે. આપણા જીવનમાં જેણે જેણે આપણને કાંઈ પણ આપણા ભલા માટે આપ્યું છે બધાએ ઉપકાર કર્યા છે. પણ એ ભગવાન કોણ ભેટાડે? જે મારા ભગવાનનો ભેટો કરાવે એના ઉપકારની તોલે બાપ બીજો કોણ ઉપકાર આવે? ખરેખર ઉપકારી તમે જય કછો, ખરેખર ઉપકારી તમે જય કછો, ખરેખર ઉપકારી તમે જય કછો, ખરેખર ઉપકારી તમે જય કછો,
છે ગુરુ આજ જ્ઞાન તમે દીધું મને ગુરુ આજ જ્ઞાન તમે દીધું મને લખણ સામે જોયું હોત તો આજ હું તમે અહીંયા હોત વાલા ભાઈઓ આજ મને તમને જો એમ થતું હોય ને કે હું ઘણો ડાયો છું હારો છું મારા ગુરુજીને રાજી કરી શકું એવો છું એ મારા ભાઈઓ એ પછી પહેલા આપણે બહુ જ અપલખણા અતિ અજ્ઞાની અતિ આસક્ત અનેક દુર્ગુણોના ભરેલા હતા તે દિવસે પણ એણે આપણને સ્વીકાર્યા આજે જેટલું સારું દેખાય છે ને એ તો એણે કૃપા કર્યા પછીનું છે વાલા મહારાજ વાલા ગુરુજી અને અમ સૌ સંતોને પ્યારા લાગે એવા પૂજ્યપાદ કૃપાળુ સ્વામી એક દિવસ આપણા સંતો બેઠા બેઠા ગોષ્ઠી કરતા હતા સાધુઓ ભેગા થાય તો સાધુઓ શું વાતો કરે કોઈ ગ્રસ્ત હોય નહીં અને હય ખુલ્યા હોય તો બધા સાધુઓ વાતે વળગ્યા કે સ્વામી મહારાજ આવે તો આપણે મહારાજને શું પૂછીશું આપણે મહારાજને શું જમાડીશું આપણે મહારાજને કેમ રાજી કરીશું મહારાજ આપણને કંઈક કે મહારાજ કંઈક કસોટી કરે તો આપણે કેવી રીતે પાસ થઈશું આવી બધી ચર્ચાઓ કરતા હતા એમાં એ વાત નીકળી માનો કે વાલા મહારાજ મને એવું કહે કે હાલો એ હાલો તમે મારા સાચા સાધુ છો એ તમે મારી આજ્ઞા પાળો છો તમે મારી ભક્તિ કરો છો તમે મને બહુ રાજી કર્યો છે એટલે મારે તમને ભેટવું છે જે દાડે પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ આપણી જિંદગીમાં આવી કૃપા વરસાવે અને જો આપણને આવું કે ત્યારે આપણા કૃપાળ સ્વામી એમ કહેજો હું વાલા મહારાજને એવી પ્રાર્થના કરીશ
કે મહારાજ મને ભેટતા પહેલા મારા ગુરુજીને પહેલા ભેટો, કારણ કે હું જે કંઈ કરી શક્યો એની કૃપાથી કરી શક્યો છું. તમે જેટલું જેટલું ગણાયું, તમે જેના જેનાથી રાજી થયા છો ને મહારાજ, એ બધું એની કૃપાથી આવ્યું છે. જો એમણે મારા ઉપર કૃપા ન કરી હોત, એણે મને અપનાવ્યો ન હોત, એણે મારા કરોડ ગુના માફ કરી, તમને ગમું એવો ગુણિયલ ન બનાવ્યો હોત, તો મહારાજ આજે હું અહીં તમારી સામે ક્યાંથી હોત? માટે હે વાલા, પહેલો રાજીપો કોને? મારા ગુરુને. પહેલા ભેટવું હોય તો કોને? મારા ગુરુને. આ શિષ્યની ભક્તિ, ભાવના, નિષ્ઠા અને ગુરુ ઋણ અપનાવવાની કૃતજ્ઞતા છે. વાલા ભાઈઓ, કદી ન ભૂલવું જોઈએ. અને જો આ વાત, આ ઋણ, આ ઉપકાર આપણા હૃદયમાં સદૈવ ધબક્યા કરે, તો ગુરુની આજ્ઞા પાળવી હેલી પડે. ગુરુના આકરા પ્રહારો અપનાવવા ઈઝી થઈ જાય. ગુરુ આપણા ઘડતર માટે, આપણી શુદ્ધિ અને વૃદ્ધિ માટે જે જે કાંઈ પ્રોસેસ કરાવે, એ આપણે આરામથી કરી શકીએ, કારણ કે આપણે ગળેલા હૃદયવાળા છીએ, આપણે મારેલા અહમવાળા છીએ, આપણે ઉપકૃત છીએ, ઋણી છીએ. પરંતુ આ બધું ભૂલી ગયા હોઈએ, અને હવે અત્યારે આપણને ખાલી એટલું જ યાદ હોય કે હું અત્યારે એક આ છું, હું એક આ કરી શકું છું, મને આની પણ ખબર પડે છે, હું આ પણ પામ્યો છું, મને આ મળી ગયું છે, મારા ઉપર મહારાજ આટલા રાજી છે, મેં આટલા બધાને રાજી કર્યા છે, મેં આ કામ કર્યા છે, મેં આ પણ કર્યા છે, તો યાદ રાખો, એ તો દિવસે ને દિવસે અહંકાર વધી રહ્યો છે, આપણને ઘમંડી બનાવી રહ્યા છે, કારણ કે આપણું થિંકિંગ રોંગ વે ઉપર ચાલે છે. એ બધું પછી થયું છે બાપ, પહેલા કૃપા થઈ છે. પહેલા શું થયું છે? પહેલા કૃપા થઈ છે. એ બધું તો કોકે કૃપા કરીને કરાવ્યું છે. આપણા જીવનમાં જેટલું કાંઈ સારું છે, જેટલું કાંઈ ભલું છે, એ આપણા ઈષ્ટદેવ અને ગુરુજનોની કૃપાનું ફળ છે. આજ મારા જીવનમાં જેટલું ભૂંડું છે, ગંદુ છે, ખરાબ છે, મારા મહારાજને, મારા ગુરુને, સંતો ભક્તોને ન ગમે એવું હજી જેટલું છે, એ મારી ખામી છે, એ મારી ગાફલાઈનું પરિણામ છે, મારા ખપની ખોટ છે, ગરજની ખોટ છે. એમણે કોઈ કમી રહેવા દીધી નથી, પણ હું એમના વચનો પાળવા, એનું ગમતું કરવા, એના માટે મરી મટવા એટલો તત્પર નથી, એટલે આટલી ખોટ રહી ગઈ છે. આ વાત આપણને કાયમ યાદ રહે, તો આપણે વાલા પ્રભુજી, ઈષ્ટદેવ અને આપણા ગુરુ, એમને રાજી કરવા, એમનું ગમતું કરવા, એમની આજ્ઞા પાળવા બધું જ કરી શકીએ છીએ. હે વાલા મહારાજ, હે પરમ કૃપાળુ, તમે અમ સૌ ઉપર અકારણ કરુણા કરી તમે અક્ષરધામમાંથી અહીંયા પધાર્યા. તમને જેમ છે એમ ઓળખાવે, ભજાવે, આપના કૃપાપાત્ર બનાવે એવા તમે અમને, હે પ્રભુ, ગુરુ આપ્યા. એ પણ તમારી બહુ મોટી કૃપા છે. હે નાથ, હવે આપના અને આપે આપેલા ગુરુજનોના અમે જીવનભર ઋણી રહીએ, ઉપકૃત રહીએ, કદાપિ મનમુખી ન થઈએ, માની અભિમાની અહંકારી ન થઈએ, ક્યારે એમની આજ્ઞા બહાર અથવા એમની હકુમત બહાર જઈને અમે એમના અપરાધી ન બનીએ. હે વાલા મહારાજ, આપને આટલી બધી કૃપા છે અને અમે કદી ભૂલી ન જઈએ. કાયમ માટે આ કૃપાના ભારમાં, ઋણમાં વધુ ને વધુ દબાતા રહીએ. આને આ જન્મે, હે મહારાજ, હે પરમ કૃપાળુ, મારા ગુરુ આપે આપેલા સર્વે સંતો અને ભક્તોનો દાસનો દાસ બની અને એવો સેવી લઉં, એનો એવો કૃપાપાત્ર બનું કે હું આ જન્મે આપને પામી શકું, આપનો પરમ કૃપાપાત્ર બની શકું,
વાલા મહારાજ આવી કૃપા કરજો, કૃપા કરજો, કૃપા કરજો. બોલો સ્વામિનારાયણ ભગવાન. મારા સહજાનંદ પ્રાણ પ્યારા, મારી આંખલડી ના તારા, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા. તમે મળ્યા તો સુખ છે જાજુ, મારે હૈયે હૈયા ના હાર, અતિ ભાવી ગયો છું વાલા, અતિ ભાવી ગયો છું વાલા, મને મળો તમારો પ્યાર, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા. મને મોટા સંતો આપ્યા, મહાભક્ત તણો નહીં પાર, લીધા જન્મ ગણા મે વાલા, લીધા જન્મ ગણા મે વાલા, ભજવાય તમે આવાર, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા. કહે જાય જેવા રહે પ્રાણ, મારા સ્વાસ્તણાયા ધારા, તમે હો તો હરિવર હું છું, તમે હો તો હરિવર હું છું, તમે આત્મા છો હરિ મારા, તમે રાજી સ્વામિનારાયણ ભગવાનની.